गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सरदार पटेल एजुकेशन ट्रस्ट संचालित श्री जेडके मेंदपुरा माध्यमिक शाला અને એસપીએસ ટાર્બેચ વતી હું ગોસાઈ કશ્યપ આપ સર્વનો આજના વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. ડિજિટલ સુરેખ સમીકરણમાં કાલના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે લોકના દાખલા જોયા હતા. લોકના દાખલા કઈ રીતે ગણવા, કોનો લોક કરવો, કાં તો આપણે એક્સ ચલનો લોક કરીએ કાં તો આપણે વાય ચલનો લોક કરીએ, જેને વાત આપણે કાલના લેક્ચરમાં જોઈ. હવે આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ 12 ની અંદર જોઈએ કે આપણે બે સમીકરણો આપ્યા છે. એક સમીકરણ આપ્યું છે 2x + 3y = 8 અને બીજું સમીકરણ છે 4x + 6y = 7. આ આપણું સમીકરણ 1, સમીકરણ 2. હવે કોઈપણનો એકનો આપણે લોક કરવો હશે વિદ્યાર્થી મિત્રો, આપેલા જે બે સમીકરણો છે એમાંથી કોઈપણ એકનો કાં તો આપણે y નો અથવા તો x નો જો લોપ કરવો હોય તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણે સહગુણક કેવા રાખવા પડશે, સરખા રાખવા પડશે કે કાં તો x ના સહગુણક સરખા કરીએ કાં તો y ના સહગુણક સરખા કરીએ. તો જોઈએ આપણે x ના સહગુણકની અંદર અહીંયા 2 છે, નીચે કેટલા છે, અહીંયા 2 છે, અહીંયા 4 છે, અહીંયા 3 છે, અહીંયા 6 છે. હવે જો x ના સહગુણક સરખા કરો કેટલા વડે ગુણો આપે છે, અને 2 વડે ગુણો તો અહીંયા 4 આવી જાય એટલે સરખા થઈ જાય. એ જ રીતના જો અહીંયા y ના સહગુણક સરખા કરો તો 2 વડે ગુણો સમીકરણ એટલે સરખા થઈ જશે. તો આપણે એવું કરીએ સહગુણક સરખા કરવા માટે કે સમીકરણ 1 ને 2 વડે ગુણતા, એટલે કે સમીકરણ જે 1 છે એને 2 વડે ગુણશું કેટલો ફેર પડશે, તો કે આને 2 વડે ગુણશું એટલે 2 2 4x + 3 2 6y + 8 2 16. આ રીતનું સમીકરણ મળશે. હવે તમે જુઓ સમીકરણ 2 અને સમીકરણ 3 માં x ને સહગુણક સરખા છે, y ને સહગુણક કેવા છે, સરખા છે. આપણે મોટામાંથી નાનું બાદ કરીએ એટલે કે સમીકરણ 3 માંથી સમીકરણ 2 બાદ કરતા એટલે કે સમીકરણ 3 માંથી સમીકરણ 2 આપણે બાદ કરીએ તો સમીકરણ 3 માં બરાબર ની ડાબી સાઈડ છે વિદ્યાર્થી મિત્રો, તો કે 4x + 6y માઈનસ આની ડાબી બાજુ, તો કે 4x + 6y વચ્ચે બરાબર. હવે બરાબર ની જમણી સાઈડ આ બાજુ છે 16 માઈનસ આ સાઈડ છે 7. આ માઇનસ નિશાન વિદ્યાર્થી મિત્રો આપણે અંદર આપી દીધી બંને સમીકરણમાં, એટલે કે 4x + 6y આ માઇનસ આપશો એટલે -4x, આ માઇનસ અંદર આપશો એટલે -6y બરાબર 16 માંથી 7 જે કેટલા વચ્ચે 9 પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને કેટલા વચ્ચે 0 આવ્યો આપણે 0 બરાબર 9. તો જોતા જ લાગે વિદ્યાર્થી મિત્રો કે 0 બરાબર 9 ક્યારે શક્ય થાય, કે 0 ની કિંમત અને 9 ની કિંમત ક્યારે સરખી થાય કરી, એટલે કે આ વસ્તુ જે આપણે મળી છે કેવી મળી છે, ખોટી. આ જે વસ્તુ મળી ઈ શક્ય નથી. હવે આવી વસ્તુ મળે શક્ય નથી એટલે કે આવું કંઈક મળે, જરા સમજવાનું કે આપેલા ડિજિટલ સુરેખ સમીકરણને એક પણ ઉકેલ નથી. ખ્યાલ છે આપણે વિદ્યાર્થી મિત્રો, લોકની રીતના બે આપણે સમીકરણો આપ્યા હતા. બે સમીકરણોમાં એક સમીકરણ આપેલું છે આપણને 2x + 3y = 8 અને બીજું સમીકરણ આપ્યું છે 4x + 6y = 7. કોઈ પણ એક ચલને આપણે સહગુણક સરખા કરવા છે વિદ્યાર્થી મિત્રો, કાં તો x ના કાં તો y ના સહગુણક. એટલે
આપણે સમીકરણ 1 માં આપણે જોયું કે x નો સહગુણક કેટલો છે 2 અને બીજા સમીકરણમાં x નો સહગુણક 4 એ જ રીતે y માં સહગુણક ચેક કર્યા આપણે તો પ્રથમ સમીકરણમાં y નો સહગુણક 3 અને દ્વિતીય સમીકરણનો સહગુણક 6 તો આપણે કાં તો x ના સહગુણક સરખા કરવાના કાં તો y ના સહગુણક એટલે વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું તો કે સમીકરણ 1 ને આપણે કેટલા વડે ગુણી નાખ્યા તો કે 2 વડે સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણશું એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો કે સમીકરણ 1 ને 2 વડે ગુણતા 2 ગુણ્યા 2 એટલે 4x પ્લસ આમનમ 3 2 6 એટલે કે 6y બરાબર ના બરાબર અને 8 2 16 હવે સમીકરણ 2 અને સમીકરણ 3 માં જો આ તો y ના સહગુણક આ તો x ના સહગુણક સરખા થતા હશે પણ આ સમીકરણમાં જો x ના સહગુણક સરખા થાય છે y ના સહગુણક કેવા થાય છે સરખા હવે આપણે કરશું સમીકરણ મોટા માટે એટલે જે મોટું સમીકરણ હોય એમાંથી આપણે નાનું સમીકરણ બાદ કરશું એટલે કે સમીકરણ 3 માંથી સમીકરણ 2 ને આપણે શું કરશું બાદ કરશું કારણ કે આપણે લોપ કરવો છે લોપ કરવા માટે કોઈ પણ એક ચલ બાદ કરવો પડે એક ચલને બાદ કરવા માટે વિદ્યાર્થી મિત્રો મોટું જે સમીકરણ હોય કેમ ખ્યાલ આવે તો એમના ચલ જોઈ લેવાના એમનો અચળ પદ જોઈ લેવાનો જેમનો અચળ પદ મોટું અથવા કોન્સ્ટન્ટ જોઈ લેવાનો એમના સહગુણકો જોઈ લેવાના એ જો મોટા હોય તો મોટામાંથી નાનું એ રીતે બાદ કરવાનું એટલે સમીકરણ 3 માંથી સમીકરણ 2 બાદ કરતા એટલે 4x 6y એટલે કે બરાબર થી આપણે ડાબી સાઈડ ના પદ લખીએ તો સમીકરણ 3 માંથી તો 4x 6y હવે બાદ કરવું છે એટલે માઇનસ કયું સમીકરણ બીજું એટલે કે m ની બે બાજુ હોય 4x 6y વચ્ચે બરાબર ના બરાબર અચળ પદ બાદ કરીએ એટલે કે 16 માઇનસ 7 માઇનસ નિશાન થી અંદર આપી દઈએ એટલે કે માઇનસ 4x માઇનસ 6y પ્લસ 4x માઇનસ 4x કેન્સલ પ્લસ 6y માઇનસ 6y કેન્સલ તો આ સાઈડ થઈ ગઈ 2 વચ્ચે ખાલી 0 બરાબર ને આ સાઈડ 16 માંથી 7 જાય તો 9 તો આ સાઈડ આવશે 9 તો વિદ્યાર્થી મિત્રો 0 બરાબર 9 આ ક્યારેય શક્ય નથી કે ભાઈ આ વસ્તુ બે ને સરખામણી કરી શકાય નહીં વચ્ચે બરાબર છે એટલે આ વસ્તુ કેવી છે ખોટી છે એટલે કે શક્ય નથી એટલે એવું કહી શકાય કે આ જે બે સમીકરણો છે એમને એક પણ ઉકેલ નથી એટલે કે આ બે સમીકરણને એક પણ ઉકેલ મળશે નહીં એવું આપણે કહી શકાય આ વાત છે ઉદાહરણ નંબર 12 ના વિદ્યાર્થી મિત્રો કે જેના દ્વારા આપણે જોયું કે એક પણ ઉકેલ શક્ય નથી હવે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 13 ઉદાહરણ 13 માં તમે જો રકમ હોય એવું છે કે બે અંકોની એક સંખ્યા પહેલા તો બે અંકની સંખ્યા એટલે ક્યાંથી શરૂ થાય વિદ્યાર્થી મિત્રો તો કે 11 થી લઈને 99 સુધી વાપાયું કીધું છે બે અંકોની એક સંખ્યા અને તે અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાઓનો સરવાળો 66 છે જો તે સંખ્યાનો અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા આપેલ રકમની અંદર કે બે અંકોની એક સંખ્યા એટલે ઉદાહરણ તરીકે હું લઈ લો માનો કે 58 તો આ બે અંકની સંખ્યા કહેવાય તો 58 ને લખો એટલે આમ લખી દે 50 વત્તા 8 તો કે
જો વિદ્યાર્થી મિત્રો બે અંકોની સંખ્યા કેટલી છે હવે કઈ સંખ્યા છે આપણે ખ્યાલ છે ખરો કે બે અંકોની કઈ સંખ્યા તો કે નથી તો આપણે ધારી લઈએ કે ધારો કે બે અંકોની સંખ્યામાં દશાંકનો અંક અને એકમનો અંક અનુક્રમે x અને y એટલે કે વિદ્યાર્થી મિત્રો બે અંકની જે સંખ્યા હતી એટલે કે જે પ્રથમ અંક હશે એના પર વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કયો અંક એ જે એકમનો અને જે બીજો હોય એ આપણે દશાંકનો અંક કહેતા હોય તો આપણે બે સંખ્યા ધારવી પડશે બે અંકની સંખ્યા જે છે તો આપણે ધારીએ કે ધારો કે બે અંકની સંખ્યામાં દશાંકનો અંક અને એકમનો અંક અનુક્રમે કોણ છે x અને y એટલે કે આપણો x જે છે એ કોનો અંક હશે દશાંકનો અને y જે છે એ કોનો અંક હશે એકમનો અંક હવે બે અંકોની સંખ્યાને કઈ રીતે લખી શકાય કે તમે જુઓ 58 હતા 58 આપણે કેમ લખ્યા 50 વત્તા 5 પછી લખ્યા કેમ લખ્યા તો કે 5 ગુણ્યા 10 વત્તા 8 તો 8 કોણ છે એકમનો અંક છે એકમનો અંક આપણે શેને આપણે ધાર્યા છે તો કે y વડે વત્તા 10 નો ઇન્ટુ 5 કોણ છે તો કે દશાંકનો દશાંકનો અંક કઈ રીતે ધાર્યા છે આપણે x વડે તો બે અંકોની સંખ્યા કઈ થશે તેથી બે અંકની સંખ્યા 10x + y છે કઈ રીતે ફરીથી જે હોય હવે બે અંકની સંખ્યા 10x + y કઈ રીતે તો કે ઉદાહરણ તમને દેખાડે તો કે 58 છે 58 ની અંદર 8 જે છે એ કયો અંક હશે એનો એકમનો અંક અને 5 જે છે એકમનો કયો અંક હશે એનો દશાંકનો હવે 58 ને કઈ રીતે લખી શકાય 50 વત્તા 8 લખી શકાય હવે આ 50 ને 5 ગુણ્યા 10 ના સ્વરૂપમાં લખવું હોય તો આપણે 5 ગુણ્યા 10 વત્તા 8 લખી શકાય હવે ધારેલા મુજબ દશાંકનો અંક કોણ છે આપો x અને એકમનો અંક કોણ છે y 8 જે છે એ કોણ હતો આપો એકમનો એટલે કે y વત્તા 10 ગુણ્યા 5 કોણ છે આપો દશાંકનો એટલે કે x એટલે કે 10x + y એ પણ કે આ બે અંકની સંખ્યા થઈ હવે જોઈએ આપણે માનો કે 42 છે તો આમાં મૂકતા 42 આવે છે કે નહીં જોઈએ તો y બરાબર કેટલા છે 2 x ની કિંમત કેટલી થશે તો કે 4 વત્તા y ની કિંમત 2 10 તો 40 વત્તા 2 42 મતલબ માનો આ વસ્તુ કેવી છે સાચી એટલે કે બે અંકનો સ્વરૂપ કીધું હોય તો કેવા સ્વરૂપનું હોય 10x વત્તા y સ્વરૂપનું હોય છે આ ખ્યાલ પડી ગયો વિદ્યાર્થી મિત્રો ના ખ્યાલ આવે તો તમે ફોન નંબર આપેલા છે તમે ફોન કરીને પૂછી શકો અને તે અંકોની અદલા બદલી પહેલા તો બે અંકની સંખ્યા આપણે મળી ગઈ અત્યારે હવે 10x વત્તા y મળી ગઈ હવે હું બીજું ચાર કરે તે અંકોની અદલા બદલી કરતા એટલે કે અંકોની અદલા બદલી કરતા મળતી બે અંકોની સંખ્યા અદલા બદલી એટલે કઈ રીતે તો કે માનો કે આ 42 હતા તો એને આપણે આ રીતે લખીએ 10x + y તો 24 ને કેમ લખાય 10y વત્તા x લખવું પડે ખાલી શું થઈ જશે તો કે જે એકમ નો અંક હતો એ દશક નો અંક આવી જશે દશક નો અંક એ એકમ નો અંક આવી જશે એટલે કે બંને ની અદલા બદલી થાય એટલે મળતી સંખ્યા કઈ થઈ જશે 10y વત્તા x ખાલી અંકોની અદલા બદલી કરીએ તો કે હવે જે આ વાત ધારેલો હતો આ બે આપણે એકમ નો અંક હતો એ હવે કયો અંક થઈ જાય છે દશક નો એટલે અહીંયા આવી જશે 10y વત્તા x એટલે કે ખાલી અંકોની ઉમેરી છે આપણે
અદલા બદલી એટલે કે બે અંકોની સંખ્યા એટલે 10x વત્તા y હવે અંકોની અદલા બદલી કરો એટલે કે ફેરવી નાખો એટલે જે x થી y થઈ જશે y થી x થઈ જશે તો શું મળી જશે આપણે 10y વત્તા x ફરીથી જોઈએ આપણે માને કે ઉદાહરણ તરીકે આ 42 લીધા હવે 42 માં આને આપણે ધાર્યો છે y આને ધાર્યો છે x હવે 42 ને કેમ લખાય આપણે 40 વત્તા 2 એટલે કે 4 ગુણ્યા 10 વત્તા 2 તો આ કેવું થયું છે મિત્રો 10x વત્તા y નું સમ થઈ ગયું કારણ કે આપણે 2 બરાબર કોણ ધારેલા છે y અને 4 બરાબર x આ સ્વરૂપ કેવું છે 10x વત્તા y નું સ્વરૂપ છે હવે ખાલી આને ફેરવી નાખીએ 24 કરી નાખીએ આ 2 બરાબર તો y છે અને આ બરાબર x તો શું થશે 20 વત્તા 4 એટલે કે 2 ગુણ્યા 10 વત્તા 4 તો હવે આ સ્વરૂપને લખવું હોય તો કઈ રીતે લખી શકાય તો કે 2 એટલે કોણ છે આપણો y એટલે કે 10y વત્તા x એટલે કે ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે કે બે અંકની સંખ્યા કઈ છે 10x વત્તા y અદલા બદલી કરશો એટલે x ની જગ્યાએ y લખ્યા પણ y ની જગ્યાએ x જ્યાં તમને સમજાય છે ખાલી આપણે અદલા બદલી કરીએ છીએ આંકડાની અદલા બદલી કરશો એટલે કે x અને y જે આપણે લીધેલા છે તો છે પણ આનું જે સ્વરૂપ મળતું આપણે કેવું મળતું 10x વત્તા y સ્વરૂપ મળતું અદલા બદલી એટલે અંકોની અદલા બદલી ફેરવી નાખશો આ રીતે કરી નાખશો તો એનો સ્વરૂપ કેવો મળશે આપણને તો કે 10y વત્તા x સ્વરૂપ મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાતોમાં વાંચે અદલા બદલી કરતા મળતી સંખ્યા કઈ મળી સંખ્યા 10y વત્તા x નો સરવાળો બંનેનો બંનેનો સરવાળો કેટલો કીધો છે 66 એટલે કે મળતી બંને સંખ્યાનો સરવાળો 66 છે એટલે કે પહેલી જે સંખ્યા હતી કઈ આપણી તો કે 10x વત્તા y વત્તા બીજી જે અદલા બદલી કરતા મળતી સંખ્યા 10y વત્તા x બેનો સરવાળો કેટલો મળે છે આપણને તો કે 66 હવે તમે સરવાળો કરી નાખો છૂટું પડ્યા ને તો કે 10x વત્તા y વત્તા 10y વત્તા x બરાબર 66 આ પ્લસ નિશાન ની અંદર આપણે કે ફેર તો પડવાનું નથી 10x વત્તા x એટલે 11x વત્તા 11y બરાબર 66 હવે આમાંથી 11 કોમન નીકળે છે તો કે હા 11 કોમન એટલે 15 વચ્ચે અહીંયા x વત્તા y બરાબર 66 આ 11 ને છેદમાં જવા દઈએ x વત્તા y બરાબર 66 ભાગ્યા 11 x પ્લસ y બરાબર 6 આ ગયું આપણું સમીકરણ એક ફરીથી આપણે જોઈએ બે અંકોની એક સંખ્યા અને તે અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો કેટલો છે 66 જ્યાં સુધી આપણે વાત કરીએ તો કે બે અંકોની સંખ્યા ની અંદર એક દશકનાંકની જરૂર પડશે એક એકમનાંકની તો ધારી લઈએ કે બે અંકની સંખ્યામાં દશકનો અને એકમનો અંક અનુક્રમે કોણ છે x અને y તો બે અંકની સંખ્યા કેવી થશે તમને રકમ લઈને સમજાયું હતું બે અંકની સંખ્યા થશે 10x વત્તા y હવે અંકોની અદલા બદલી કે જે x છે એ y થઈ જશે y છે એ x થઈ જશે તો ત્યારે મળશે અદલા બદલી કરતા 10y વત્તા x ઈ જે સંખ્યા મળે છે એ મળતી સંખ્યાનો સરવાળો કેટલો છે 66 એટલે કે બંને સંખ્યાનો આ સરવાળો કર્યો એટલે કે જે આપણે બે અંકની સંખ્યા હતી 10x વત્તા 5 સરવાળો કીધો છે વચ્ચે સરવાળો નવી સંખ્યા એટલે 10y વત્તા x બરાબર બંનેનો સરવાળો કેટલો છે એટલે કે 66 કૌંસ છૂટા પાડીએ 10x વત્તા y વત્તા 10y વત્તા x બરાબર 66 હવે આ 10x અને x નો સરવાળો એટલે 11x અને y અને 10y નો સરવાળો એટલે 11y બરાબર 66 11 કોમન કાઢો 15 વચ્ચે x વત્તા y બરાબર 66 સરખા છે 11 તો બંને માંથી કોમન નીકળી શકે કોમન કાઢી લેવાનું 15 વચ્ચે x વત્તા y બરાબર 66 આ 11 છે છેદમાં જાય તો x + y બરાબર 66 ના છેદમાં 11
तो 11 6 66 x plus y बराबर 6 आपने एक समीकरण लिखी लो x plus y बराबर 6 आ वस्तु काटी ना करो अब विद्यार्थी मित्रों आपने ये बोला कि 2 संख्या ना अंकों का तफावत 2 हो એટલે કે બે સંખ્યા છે એ બીજા x અને y છે ખબર નથી આપણને કઈ સંખ્યા છે પણ આ બે સંખ્યાનો તફાવત કેટલો છે 2 બંને સંખ્યાઓનો તફાવત 2 છે એટલે કે x - y = 2 અથવા y - x = 2 આ બંને જે સંખ્યાઓ છે એનો તફાવત કેટલો આવ્યો છે કે બે સંખ્યાના અંકોનો તફાવત અંકો એટલે x અને y બે જે સંખ્યાના અંકો અને દ્રવ્ય થયા ને 2 અને 4 એટલે કે આ બંને અંકોનો તફાવત એટલે કે કાં તો x - y = 2 કાં તો y - x = 2 કારણ કે હજી સંખ્યા મળી નથી એટલે આપણે ખબર નથી કે x મોટો છે કે y એટલે x - y = તફાવત કેટલો છે 2 અથવા તો y - x = તફાવત 2 આ આપણું થઈ ગયું સમીકરણ નંબર 2 આ વસ્તુ કાઢી નાખું છું વિદ્યાર્થી મિત્રો એક જે સમીકરણ મળ્યું આપણે મળી ગયું x + y = 6 હવે આપણે આ સમીકરણ માટે x - y = 2 માટે આપણે જોઈએ તો અહીંયા આવશે x - y = 2 એટલે કે આ આપણું સમીકરણ નંબર પહેલું આ છે બીજું જે ખાલી ફરીથી મેં પાછું લખ્યું છે હવે આમાં શું કહું છું વિદ્યાર્થી મિત્રો જુઓ આ પ્લસ y છે અને y છે બે ની નિશાની અલગ અલગ છે બંનેનો સરવાળો કરશો તો એ કેન્સલ થઈ જશે અને નિશાની વિરુદ્ધ છે જો સરખી નિશાની હોત આવી તો આપણે બાદબાકી કરવું પડે નિશાની વિરુદ્ધ છે એટલે બંને નો આપણે શું કરશું સરવાળો કરશું તો એ નીકળે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા બરાબર થી ડાબી સાઈડ નો સરવાળો એટલે x વત્તા y વત્તા x - y = 6 વત્તા 2 x + y કામ સૂત્ર પાડીએ પ્લસ નિશાની અંદર જાય છે જેમ છે એમ જ રહેશે 0 2 8 પ્લસ y માઇનસ y કેન્સલ તો x વત્તા x એટલે 2x x બરાબર 8 ભાગ્યા 2 એટલે x બરાબર કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો આપણે 4 મળશે ફરીથી x + y = 6 આપણે એક સમીકરણ મળ્યું બીજું સમીકરણ મેં એવું કીધું હતું કે બે સંખ્યાનો તફાવત આપણને 2 આપ્યો છે એટલે કાં તો x - y = 2 અને કાં તો y - x = 2 તો આ બંને સંખ્યાનો તફાવતમાંથી આપણે પ્રથમ છે x - y = 2 લઈએ એટલે કે x - y = 2 નો આપણે લઈએ તો હવે સમીકરણમાં તમે જોઈ શકો છો કે જે y જે છે એમના ચલની કિંમત જો એકમાં પ્લસ છે એકમાં કેવી છે માઇનસ તો આ બંને સમીકરણનો આપણે સરવાળો કરી નાખીએ તોય આપણે y નો લોપ થઈ જશે જુઓ આપણે દેખાય છે આમાં બાદબાકી કરવા જશું તો x નો લોપ થશે અને સરવાળો કરશો તો y નો લોપ થશે એટલે સમીકરણ 1 અને સમીકરણ 2 નો આપણે સરવાળો કર્યો તો સરવાળો કરશો તો શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે x + y એટલે કે જે સમીકરણ 1 નું જે બરાબરની ડાબી સાઈડ છે એમને લીધી આપણે એટલે કે x + y વત્તા જમણી બાજુ અર સોરી બીજા સમીકરણની ડાબી બાજુ એટલે કે વત્તા કૌંસમાં x - y બરાબર હવે સમીકરણ બંનેની જમણી બાજુનો સરવાળો કરીએ એટલે કે 6 વત્તા 2 કૌંસને છૂટો પાડીએ x વત્તા y વત્તા x - y કારણ કે સરવાળો છે એટલે નિશાનીમાં કાંઈ ફેર આવશે નહીં બરાબર ને આ બાજુ 6 વત્તા 2 એટલે કેટલા થશે 8 પ્લસ y માઇનસ y કેન્સલ તો x વત્તા x એટલે કેટલા થશે 2x તો 2x બરાબર 8 તો x બરાબર કેટલા થશે 8 ભાગ્યા 2 તો x બરાબર કેટલા મળે આપણને 4
x बराबर 4 समीकरण 1 मां x बराबर 4 समीकरण 1 मां मुकी तो हूं देता से कि 4 बत्ता y बराबर 6 तो y बराबर 6 माइनस 4 तो y बराबर कितना मिलसे 6 माइनस 4 जाए तो 2 तो y की कीमत कितनी मिली 2 मिली x बराबर अपने 4 में है की कीमत अपने समीकरण 1 में मुके तो 4 बत्ता y बराबर 6 तो आज 4 से प्लस के मिल सके तो माइनस से दे तो y बराबर 6 माइनस 4 तो y बराबर 2 मिला तो 2 अंक की संख्या अब पहले थी 10x प्लस y थी कितनी थी 2 अंक की संख्या 10x प्लस y तो ये 10x प्लस y मां आपने x અને y ની કિંમત મૂકી x ની કિંમત કેટલી મળી આપણે 4 મળી વત્તા y ની કિંમત 2 તો 1040 વત્તા 2 એટલે કે 2 અંકની એક સંખ્યા મળી ગઈ કઈ તો કે 42 2 અંકની એક સંખ્યા આપણને મળી ગઈ એ કઈ છે 42 હવે બીજી સંખ્યા કઈ હશે તો અંકોની અદલા બદલી કરી એટલે આ 42 હોય તો અદલા બદલી કરશો એટલે બીજી સંખ્યા કેટલી મળવી જોઈએ 24 મળવી જોઈએ પ્રથમ સંખ્યા છે 42 છે અંકોની અદલા બદલી કરશો એટલે આપણે બીજી જે સંખ્યા મળશે કેટલી મળશે 24 આપણે ચેક કરીએ મળે છે કે નહીં एक विद्यार्थी तो संख्या मळशे आपणे 42 एक ख्याल आवी गयो के आपणे एक जे संख्या छे कई मळी 42 हवे आपणे x 2 એટલે x y બરાબર 2 માટે આપણે જોયું હવે આપણે y x 2 લઈને આ વસ્તુને જોઈએ તો બીજું સમીકરણ આપણું શું થશે તો કે x કેવો છે x y 2 આપણું બીજું સમીકરણ पहले मैं आगे पास लिखा है तो x की कीमत क्या है माइनस એટલે माइनस x / y बराबर 2 अब हम ये देखो मैं जो x की कीमत प्लस है इक्वल माइनस है तो फिर ये आपका समीकरण 1 અને 2 નો સરવાળો કરીએ જો અમે બાદબાકી કરશો તો y નો લોગ થશે કારણ કે સૌનો તો 2 ના સરખા છે x ના અને y ના પણ x ની નિશાની કેવી છે એક માં પ્લસ છે એક માં માઈનસ છે એટલે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા સરવાળો કરશો એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો બરાબર કે ડાબી સાઈડ નો સરવાળો લેવા એટલે કે x / y - x / y 6 / 2 કૌંસ છૂટો પાડો સરવાળો છે એટલે નિશાની આમ રહેશે તો આ x એ x કેન્સલ તો y / y એટલે 2y તો 2y બરાબર हां तो y बराबर 8 भैया दिए तो y कितना मिलसे 4 मिलसे બે સમીકરણ હતા એક વાર પહેલા આપણે આ સમીકરણ લઈ ચેક કર્યું ત્યારે આપણે 42 મળ્યા હવે આપણે બીજું સમીકરણ લઈ જોયું ત્યારે મને x કેવો છે તો કે -x / y 2 હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ સરવાળો કરતા શું થશે તો કે મે ડાબી સાઈડનો સરવાળો ડાબી સાઈડ બાજુ જમણી સાઈડનો સરવાળો જમણી સાઈડ x + y - x + y 6 / 2 કૌંસને છૂટો પાડીએ માઈનસ માઈનસ કેન્સલ પ્લસ વાળા પદ એટલે કે y / y એટલે 2y 8 તો y 8 ભાગ્યા 2 તો y 4 હવે y 4 સમીકરણ 1 માં મૂકતા તો ફેર કેટલો મળશે તો કે x / 4 6 એટલે કે આ y ની જગ્યા હવે કેટલા મૂકવાના છે આપણે 4 તો x બરાબર કેટલા મળશે તો કે 6 -4 આ પ્લસ છે કઈ સાઈડ દે તો -x બરાબર 2 તો બીજી જે સંખ્યા છે કઈ મળશે વિદ્યાર્થી મિત્રો તો કે આપણે બીજી જે સંખ્યા હતી 10x / y x કેટલો મળ્યો તો કે 2 / y મળ્યો 4 10 2 20 / 4 તો કેમ મળી બે ની એક સંખ્યા આપણને 42 મળી એક સંખ્યા કઈ મળી
24 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